ઓ બેન 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 કે પાણીની અછત જો મેં ખરેખર એવી કોઈ પરિસ્થિતિ દુષ્કાળમાં પણ જ્યારે દુષ્કાળ હતો તેના કરતા પણ સારી પરિસ્થિતિ રાજ્ય સરકાર સંપૂર્ણ વ્યવસ્થા કરી છે કોંગ્રેસ મોટા સમાચાર ફેલાવે છે એવું મંત્રીશ્રી કહ્યું. કોઈ પણ મંત્રીશ્રીએ બેજવાબદારીપૂર્વક વાત નહીં કરવી જોઈએ. પ્રેસ અને મીડિયાના મિત્રો પણ સમાચારની સત્યતાને ચકાસીને રજૂ કરતા હોય છે. ત્યારે કોંગ્રેસ ખોટા સમાચાર ફેલાવે છે અને મીડિયા ખોટા પ્રસિદ્ધ કરે છે. આ પ્રકારનો મીડિયા વિરુદ્ધ અને કોંગ્રેસ વિરુદ્ધનો આક્ષેપ એ બેજવાબદારીપૂર્વકનું નિવેદન છે. ભાલ વિસ્તારના ગામો, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ગામો, અરે રાજકોટ શહેરમાં જઈને પૂછો કે કેટલું પાણી મળે છે, જામનગર શહેરને જઈને પૂછો કેટલું પાણી મળે છે, કચ્છના વિસ્તારોમાં જઈને પૂછો, અને એમ છતાં એમ કહેવું કે ગુજરાતમાં પાણીની કોઈ તંગી નથી. મને લાગે છે કે જેમ શામરૂગ રેતીમાં મોઢું દબાવીને દુનિયા મને કોઈ જોઈતી નથી એવી વાત કરે એવી આ વાત છે. ભૂતકાળમાં 5 વર્ષમાં 3 વર્ષ દુષ્કાળ ગુજરાતમાં રહેતો હતો. આપણે નસીબદાર છીએ, ઉપરવાળો મહેરબાન થયો, ધરતીકંપ પછી દુષ્કાળ મોટો કહેવાય એવો એક પણ નહીં આવ્યો. ગયા વર્ષે માત્ર થોડો ઓછો વરસાદ થયો અને એમ છતાં સરકાર છતે પાણીએ લોકોને પાણી વગરના રાખે છે. નર્મદામાં પાણી છે એ દરિયામાં વહી જાય અને સૌરાષ્ટ્ર અને કચ્છ કે ઉત્તર ગુજરાતના લોકોને આપણે પાણી ન પહોંચાડી શકીએ તો એ ગુનાહિત બેદરકારી છે, એનો સ્વીકાર કરવો જોઈએ. અછત જેવી પરિસ્થિતિમાં અમે પણ સહયોગ આપવા માંગીએ. લોકહિત માટેના કામ લઈને આવો. માત્ર ઉદ્યોગપતિઓ માટે વાઇબ્રન્ટ બનવાના બદલે લોકોની ચિંતા સરકાર કરે અને આ પ્રકારે જ્યારે લોકોની મુશ્કેલીને કોંગ્રેસે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવે તો એને જૂઠાણું કહેવું એ મને લાગે છે કોઈ હિસાબે વ્યાજબી નથી. ઓકે.